પોરબંદરના યુવા વર્ગમાં પ્રથમ વખત મતદાન કરનાર કેટલાક યુવક યુવતીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ આવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખારવાવાડની એક યુવતી સાથે પણ આવો જ બનાવ બન્યો હતો. લોકશાહીના મહાપર્વમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને પોરબંદરના યુવા વર્ગમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ તંત્રની બેદરકારીના કારણે યુવા વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખારવાવાડ વિસ્તારમાં રહેલી સોનલ મોતીવર્ષ નામની યુવતીએ આજે પ્રથમ વખત મતદાન કર્યું હતું, પરંતુ આ મતદાન કરવા માટે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. વહેલી સવારે ઉઠી આ યુવતી મતદાન કરવા પહોંચી હતી, પરંતુ તંત્રની બેદરકારીના કારણે તેણે 2 થી 3 બૂથ જેટલું ફરવું પડ્યું હતું. ત્યારબાદ તેનું નામ જ મતદાન મથકમાં હોય તે મથક મળી જતા અંતે આ યુવતી મતદાન કરી શકી હતી. એટલે હું મોટી સોના, મારે સવારથી મત આપવાનો બહુ જ ઉત્સાહ હતો. હું સવારે પોસ્ટ ઓફિસ પાલન ચોકમાં ગઈ તો ત્યાં ના પડી કે તમારું છે નહીં, અહીંયા રજીસ્ટ્રેશન કાંઈ છે નહીં. પરત ત્યાંથી ગોતતા ગોતતા હું ને મારો ભાઈ ગોતતા ગોતતા બીજે સ્થાને ગયા તો ત્યાંથી પણ ના પાડી. ત્યાંથી પછી અમે અમારા ઘરની બાજુમાં આવ્યા, લખાણી પડ્યા ત્યાં ગોઈ તો ત્યાંથી ના પાડી કે તમારું છે જ નહીં અહીંયા ના. ફરી પાછા ઘરે ગયા તો ત્યાંથી હાર ના માની ત્યાંથી ફરી નીકળ્યા ને બાજુમાં હતું તો ત્યાં ગયા અમે, ત્યાં પણ ચેક કરાવ્યું તો ત્યાંથી પણ એ ના પાડ્યું કે તમે નથી. ફરી મારા ઘર પાસે બધા નીકળ્યા તો મેં એને પૂછ્યું તો એમને એમ કીધું કે તમારું નામ નથી લિસ્ટમાં, તમે હવે રહેવા દેવો, આવતા વર્ષે આપી દેજો. તો ફરી મારા ઘર પાસે નીકળ્યા તો મારે દેવું તો એ મેં થાની લીધું હતું. ફરી હું એને પૂછવા ગઈ, બધું મારું કમ્પ્લીટ જ હતું, પૂછ્યું તો ફરી એ લોકોએ ગોતી આપ્યું કે હા છે તમારું. ફરી હું અહીંયા લખાણી ફરી એમાં આવીને વોટ કરીએ. શું લાગે છે પહેલી વાર વોટિંગ સારું લાગે? પ્રથમ વાર વોટ કર્યું. લોકોને શું કહેશો મતદાન માટે? લોકોને જાગૃત કરો કે બધાને મત આપવો જોઈએ. આપણે વસ્તી ગણતરીમાં આપણું નામ આવે, ના આપો તો આપણે ક્યાંય ભરાય નહીં. એટલા માટે બધાને કહું છું કે મત આપો, જાગો ને બધા મત આપતા હોય. આ યુવતીની જેમ જ અનેક મતદાતારો અને તંત્રની બેદરકારીનો ભોગ બનવું પડ્યું હતું. હાલમાં જ થોડા સમય પહેલા થયેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મોટી મોટી વાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ કાર્યક્રમમાં યાદી સુધારણા અથવા તો તે સ્થળ ટ્રાન્સફર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી હોય તેવા મતદાતાઓને પણ પોતાનું નામ ન મળતા તેઓ મતદાન કરી શક્યા ન હતા, જેને લઈને આવા મતદાતાઓમાં નિરાશા જોવા મળી હતી. અને મતદાતાઓ એવું જણાવી પણ રહ્યા હતા કે ઉચ્ચ અધિકારી સહિતના મતદાન માટે મોટી મોટી અપીલ તો કરે છે, પરંતુ સંપૂર્ણપણે મતદાન થાય તે અંગે તકેદારી લેતા નથી. કેટલાક લોકોના નામ મતદાન યાદીમાં ન નીકળતા તેઓ મતદાન કરી શક્યા ન હતા. ત્યારે આવા જ અધિકારીઓ વહીવટી તંત્રની કામગીરી વ્યવસ્થિત થાય તે અંગે વધારે ધ્યાન આપવું જોઈએ, નહીં કે માત્ર અપીલ જ કરવી જોઈએ. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.